નમસ્કાર મિત્રો ગુડ ઇવનિંગ સૌને આજના આ જ્ઞાન યજ્ઞ આ જ્ઞાન યજ્ઞના છેલ્લા સેશનની અંદર મિત્રો આપ સૌ ઉપસ્થિત છો વેલકમ ટુ જ્ઞાન યજ્ઞ અને ભારતનું મુઘલ સામ્રાજ્ય ઝડપથી મિત્રો આપ સૌ મિત્રોને કમેન્ટ્સ મિત્રો તમારી કમેન્ટ્સથી તમારી હાજરી પુરાવી દીધો ઝડપથી બીજા મિત્રો સુધી લિંક શેર કરી આવી આવી રેડી દોડી ચાર્જિંગ થઈ જાય પૈસા દેજો અડધી કલાક પછી ઓકે મિત્રો ગુડ ઇવનિંગ ઝડપથી બસ મિત્રો આદિત્ય રાઠોડ શ્રદ્ધા મિસ્ટર કુલ ઓફિસ આસિસ્ટન્ટ અનેક લગભગ ક્લાસોમાં હાજર જ હોય છે વેરી ગુડ ઠાકોર ગુડ ઇવનિંગ ઝડપથી મિત્રો સુધી તમે લિંક શેર કરો જેથી કરીને મારો જુસ્સો વધી જાય અને ભણાવવામાં પણ મિત્રો મજા આવે આમ તો મિત્રો વધારેમાં વધારે સંખ્યા હોય એમાં જ ભણાવવાની અદ્ભુત મજા આવતી હોય પછી ઓફલાઈન હોય કે ઓનલાઈન એટલે વધુમાં વધુ મિત્રો સુધી લિંક ઝડપથી શેર કરો છ વાગ્યાનું આપણું સેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ નોલેજ ગુરુ ગુડ ઇવનિંગ મિત્રો ફાસ્ટ કમેન્ટ કરો એક વાર વિડીયો ને લાઈક કરી દો ઝડપથી લાઈક કરવાનું ચૂકશો નહીં અને જ્ઞાન યજ્ઞ મિત્રો લગાતાર જ્ઞાન યજ્ઞ છે એ શરૂ છે અને એનો લાભ તમે લઈ રહ્યા છો શ્રેષ્ઠતમ પીરસવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે મેહુલભાઈ જાપડિયા ગુડ ઇવનિંગ તો એના સંદર્ભમાં મિત્રો આપણે વાત કરવાની છે યસ પરમાર ગુડ ઇવનિંગ ચાલો મિત્રો ઝડપથી આપણે ભણવાની શરૂઆત કરી કરી દઈએ જેથી અને જે હાજર છે એની પણ હાજરી અહીંયા નોંધાઈ જાય ઓકે મિત્રો આપણે શરૂ કરવું છે ભારતનું મુઘલ સામ્રાજ્ય મિત્રો આપ સૌ જાણો છો કે ભારતનું મુઘલ સામ્રાજ્યનો પાયો છે કોને નાખ્યો છે બિપિનભાઈ ગુડ ગુડ ઇવનિંગ ઇવનિંગ યુ યુ કેન કેન મિત્રો ભારતનું મુઘલ સામ્રાજ્ય અને એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો ભારતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો જો અહિયાં મિત્રો આપણને ખાસ ખ્યાલ હોય તે જરૂરી છે ભારતમાં મુઘલ સામ્રાજ્ય પાયો છે એ મિત્રો બાબરે નાખ્યો છે આ બહુ ક્લિયર કટ છે કેટલો મસ્ત હેન્ડસમ મિસ્ટર બાબર લાગે છે તમે જોઈ શકો છો મિસ્ટર બાબર કેટલો હેન્ડસમ લાગે છે આ હેન્ડસમ બાબર મિસ્ટર બાબર જે ભારતમાં મુઘલ સામ્રાજ્ય પાયો નાખે છે મિત્રો આ બાબર છે એનો સમયગાળો આમ તો બાબરનો સમયગાળો ભારતની અંદર ગણવો હોય તો મિત્રો પંદરસો થી પંદરસો ને ત્રીસ નો સમયગાળો છે મિત્રો ઘણી વખત એક્ઝામ ની અંદર આવું પણ પૂછાતું હોય છે ખાખી ખાખી મિત્રો ઘણી વખત એક્ઝામ ની અંદર આવું પણ પૂછાતું હોય છે કે બાબરનો સમયગાળો જણાવો તો મિત્રો પંદરસો ને છવ્વીસ થી પંદરસો ને ત્રીસ સુધી સમયગાળો છે ભારતમાં મુઘલ સામ્રાજ્યનો સ્થાપક મિસ્ટર બાબરનો છે મિત્રો બાબર કે જેને જહરુદ્દીન મોહમ્મદ તરીકે પણ ઓળખવામાં આવતો હતો જો મિત્રો બાબરને જહરુદ્દીન મોહમ્મદ તરીકે પણ ઓળખવામાં આવે છે આ નામ ધારણ કરીને બાબર થી ગાદી ઉપર આવે છે જહરુદ્દીન મોહમ્મદ એ બાબર નું નામ છે ઘણી વખત મિત્રો એક્ઝામ ની અંદર મોગલ બાદશાહો અને એની સામે એમના મૂળ નામ હોદ્દો અથવા તો ગાદી ઉપર આવ્યા પછીના નામ એવા પૂછાય છે તો એ અનુક્રમે પણ મિત્રો આપણે નામ યાદ રાખવા પડશે શુભમ પટેલ આવીશું સો તો એ અનુસંધાને પણ મિત્રો આપણે યાદ રાખવાનું છે જો બાબર શબ્દનો અર્થ તુર્કી ભાષામાં મિત્રો તુર્કીમાં અર્થ થાય છે વાઘ બાબર શબ્દનો અર્થ કઈ ભાષામાં વાઘ થાય છે તો મિત્રો તુર્કી ભાષામાં બાબર શબ્દનો

મિત્રો ભારતમાં જે મુઘલ સામ્રાજ્ય છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં મુઘલ સામ્રાજ્ય પંદરસો ને છવ્વીસ થી અઠાવન સુધી ભારતમાં મુઘલ સામ્રાજ્ય નો સમયગાળો છે મુઘલ સામ્રાજ્યની રાજકાજની ભાષા મિત્રો ફારસી હતી મુઘલ સામ્રાજ્યનો જે વહીવટ છે એ મિત્રો ફારસી ભાષામાં થતો હતો તો આ બે પોઈન્ટ મિત્રો આપણને યાદ રાખવાના છે કે મુઘલ સામ્રાજ્યનો સમયગાળો જણાવો તો પંદરસો છવ્વીસ થી અઢારસો અઠાવન એની રાજભાષા કઈ હતી તો મિત્રો ફારસી મુઘલ સામ્રાજ્યનો પાયો નાખનાર ભારતમાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત કોણે કરી હતી તો મિત્રો જવાબ છે બાબર આ બાબર છે એણે ભારતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો છે અને એ બાબર જેના નામનો અર્થ તુર્કી ભાષામાં વાઘ થાય છે મિત્રો આમ તો બાબરને મુશ્કેલીમાં ઠોઠ નિશાળ્યો પણ કહેવામાં આવ્યો છે મિત્રો મુશ્કેલીના સમયનો ઠોઠ નિશાળ્યો મુશ્કેલીના સમયનો ઠોઠ નિશાળ્યો આ બિરુધ પણ મિત્રો બાબરને આપવામાં આવ્યો છે મિત્રો એને મળેલું બિરોધ મુશ્કેલીના સમયનો ઠોઠ નિશાળ્યો એ પણ મિત્રો એને આપવામાં એક બિરુદ છે તો આ પણ મિત્રો આપણને ખાસ ખ્યાલ રહે તે જરૂર છે એ પણ યાદ રાખવાનું છે કે મુશ્કેલીના સમયનો ઠોઠ નિશાળ્યો નીચેનામાંથી કોને કહેવામાં આવે છે તો મિત્રો બાબરને બાબરના નામનો અર્થ શું થાય છે વાઘ બાબર મિત્રો ભારતમાં આવે છે પણ એ પહેલાં મિત્રો બાબર છે એક ઉત્તમ તર્વૈયો હતો મિત્રો બાબર શેખ ઉત્તમ તર્વૈયુ હતો મિત્રો એક શ્રેષ્ઠ કવિ અને લેખક પણ હતો મિત્રો બાબર એક કવિ અને બાબર એક શ્રેષ્ઠ લેખક પણ હતા મિત્રો બાબર કવિ હતો બાબર લેખક હતો બાબર ઉત્તમ તરવૈયો હતો એને તરતા ખૂબ સારું આવડતું હતું તો એ પણ મિત્રો આપણને ખ્યાલ હોય તે જરૂરી છે એ પણ મિત્રો આપણને આવડે તે બહુ જ અગત્યની બાબત છે અને ખ્યાલ રહેવો જોઈએ મિત્રો મારે વાત કરવી છે બાબર છે જો

મોગલ સામ્રાજ્ય નો પાયો આ પાણીપતના પ્રથમ યુદ્ધ થી નાખેલો પાણીપત સામ્રાજ્ય નો પાયો નાખ્યો છે તો પાણીપત નું યુદ્ધ મિત્રો આ યુદ્ધ પંદરસો ને છવ્વીસ માં એકવીસમી એપ્રિલ ના રોજ થયેલું છે પંદરસો ને છવ્વીસ એકવીસમી એપ્રિલ નો ઐતિહાસિક દિવસ ભારત માં મોગલ સામ્રાજ્ય નો પાયો નંખાય છે પંદરસો ને છવ્વીસ યાદ રાખજો મિત્રો કુલ પાણીપત ના ત્રણ યુદ્ધો થયા છે પહેલું પંદરસો છવ્વીસ બીજું પંદરસો છપ્પન ત્રીજું મિત્રો સત્તરસો ને એકસઠ એમાં ભારતમાં મોગલ સામ્રાજ્ય નો પાયો કયા યુદ્ધ થી નખાણો છે તો પાણીપત ના પ્રથમ યુદ્ધ થી તારીખ મિત્રો ભૂલતા નહીં એકવીસમી એપ્રિલ પંદરસો ને છવ્વીસ તમે ચિત્ર જોઈ રહ્યા છો એકવીસમી એપ્રિલ પંદરસો ને છવ્વીસ માં દિલ્હી સલ્તનત અને દિલ્હી સલ્તનત નો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોધી દિલ્હી સલ્તનત નો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોધી મિત્રો આ યુદ્ધ કોના કોના વચ્ચે થયું હતું તો બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે મિત્રો પાણીપત નું યુદ્ધ કોના કોના વચ્ચે થયું હતું તો દિલ્હી સલ્તનતનો છેલ્લો શાસક મિસ્ટર ઇબ્રાહિમ લોધી દિલ્હી સલ્તનતનો છેલ્લો શાસક લોધી વંશનો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોધી ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે પંદરસો ને છવ્વીસમાં પાણીપતનું પ્રથમ યુદ્ધ ભારતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નંખાય છે મિત્રો આ યુદ્ધ આ યુદ્ધ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ યુદ્ધ ની અંદર મિત્રો બાબર છે એને મિત્રો યુદ્ધ લડ્યો હતો મિત્રો યુદ્ધ લડ્યો હતો મિત્રો અઘરી પરીક્ષા હોય ત્યારે આવા ખાસ શબ્દો પૂછાતા હોય છે તુગલુમ્મા યુદ્ધ પદ્ધતિ પીઠ પાછળથી મિત્રો વાર કરવાની જે પદ્ધતિ છે પીઠ પાથર થી જે વાર કરવાની પદ્ધતિ છે ઇટ ઇઝ તુગલમા પદ્ધતિ રૂમી પદ્ધતિ મિત્રો વચ્ચે તોપ ચાલતી હોય અને તોપની બંને સાઈડ ઉપર સૈનિકો તોપનું રક્ષણ કરતા હોય ઇટ ઇઝ એ રૂમી પદ્ધતિ મિત્રો આ યુદ્ધમાં બાબરે એ તોપનો ઉપયોગ કર્યો છે આ યુદ્ધમાં બાબરે એ તોપનો ઉપયોગ કરેલો છે મિત્રો ત્રણ પોઈન્ટ છે પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરે તોપનો ઉપયોગ કર્યો યસ પાણીપતનું પ્રથમ યુદ્ધ તુગલુમા પદ્ધતિ અને રૂમિ પદ્ધતિથી લડાયું છે યસ મિત્રો આ યાદ રાખવાનું છે અને પોઈન્ટ પૂછાય પૂછાય નીચેનામાંથી કયા યુદ્ધમાં બાબરે તોપનો ઉપયોગ કર્યો હતો પાણીપતનું યુદ્ધ

આ યુદ્ધમાં જીતી જાય છે અને જીત્યા પછી આ યુદ્ધમાં બાબરને બિરુદ્ધ મળે છે એ બિરુદ્ધનું નામ છે મિત્રો કલંદર મિત્રો અગ્રી એક્ઝામમાં બિરુદો પૂછે છે બાબરને કલંદરનું બિરુદ્ધ કયા યુદ્ધમાં મળ્યું છે મિત્રો પાણીપતના યુદ્ધમાં બાબરને નીચેનામાંથી કયા યુદ્ધમાં કલંદરનું બિરુદ્ધ મળેલું છે તો પાણીપતના યુદ્ધમાં બાબરને કલંદરનું બિરુદ્ધ મળેલું છે મિત્રો આ યુદ્ધ જીત્યા પછી બાબર છે આ યુદ્ધ જીત્યા પછી બાબર કાબુલ કાબુલમાં ચાંદીના સિક્કા વિચારો મિત્રો કાબુલના યુદ્ધમાં મિત્રો ચૌદસો ને ત્યાંશીમાં યસ મોહમ્મદ બેગડો સાચી બાબત છે મોહમ્મદ બેગડા એ તોપનો ઉપયોગ કરેલો છે સાચી વાત છે આપણને એવું પૂછે કે નીચેનામાંથી કયા મુઘલ બાદ એ બાબ સૌપ્રથમ ભારતમાં તોપનો ઉપયોગ કર્યો તો બાબર લખવામાં જો મિત્રો તમને અગજમમાં પૂછ્યું શું છે તમને એમ પૂછે કે ભારતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કોણે કરેલો છે તો મિત્રો જવાબ મોહમ્મદ બેગડો પણ એવું પૂછે શિવાભાઈ કે નીચેનામાંથી કયા મુઘલ બાદશાહ ભારતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કર્યો હતો તો જવાબ થઈ જશે બાબર જો મુઘલ બાદશાહ એક એક્ઝેક્ટલી નામ લે તો બાબર અને નામ ન લે તો તમે જવાબ મોહમ્મદ બેગડો લખી શકો છો એમાં કઈ ખોટું નથી સો સો ટકા તમારી વાત સાચી છે મિત્રો કલંદર એટલે દાનવીર કલંદર એટલે દાનવીર તો આ યાદ રાખીશું તો મિત્રો પાણીપત નું પ્રથમ યુદ્ધ જો તુગલુમ પદ્ધતિ એટલે પાછળથી વાર કરવા કલંદર નું વિરોધ કાબુલમાં ચાંદીના સિક્કા વેચ્યા રૂમી પદ્ધતિ જેની મિત્રો તોપ ચાલતી હોય અને બંને બાજુ છે સૈનિકો તોપ રક્ષણ કરતા હોય એને રૂમી પદ્ધતિ કહેવામાં આવે છે મિત્રો આ યુદ્ધ છે બાબર જીતે છે આ યુદ્ધ બાબર જીતે છે તો આપણ મિત્રો ખ્યાલ હોય ફરી વાર મિત્રો એકવીસમી એપ્રિલ પંદરસો ને છવ્વીસ નો ઐતિહાસિક દિવસ દિલ્હી સલ્તનત નો છેલ્લો શાસક મિસ્ટર ઇબ્રાહિમ ગાદી ઉપર છે અને તે સમયે ભારત પર આક્રમણ કર્યું બાબરે એકવીસમી એપ્રિલ પંદરસો છવીસ નો એ દિવસ મિત્રો પાણીપત નું પ્રથમ યુદ્ધ ભારતમાં મુઘલ સામ્રાજ્ય નો પાયો પાણીપતના યુદ્ધ થી નંકાયો છે આ યુદ્ધ બાબર છે સોનાનું દાન કરનાર સોરી મિત્રો ચાંદી નું દાન કરે છે કાબુલમાં આ યુદ્ધ પછી મિત્રો ચાંદીના સિક્કા વેચે છે તો આ પણ મિત્રો આપણને ખાસ ખ્યાલ રહે તે જરૂરી છે પણ એક્ઝામ ની અંદર મિત્રો એક્ઝામ ની અંદર આપણને અહીંથી પૂછે ભારતને બાબરને ભારત પર આક્રમણ માટે આમંત્રણ આપનાર મિત્રો બાબરને ભારતમાં આક્રમણ માટે આમંત્રણ ત્રણ વ્યક્તિઓએ આપ્યું હતું મિત્રો લખો જવાબ ભારતને ત્રણ વ્યક્તિઓ બાબરને ભારતમાં આક્રમણ કરવા માટે ત્રણ વ્યક્તિઓએ મિત્રો આમંત્રણ આપ્યું હોવાનું માનવામાં આવે છે મિત્રો ત્રણ વ્યક્તિઓ કોણ હતા કે જેણે બાબરને ભારત પર આક્રમણ માટે મિત્રો આમંત્રિત કર્યા હતા એક્ઝામ નો માસ્ટર પોઈન્ટ જીપીએસસી માં પૂછાઈ ગયો છે સુનિલભાઈ વેરી ગુડ સુનિલભાઈ કીધું લોધી નો કાકો એ લોધીનો કાકો એટલે આલાફ ખાન આલાફ ખાન જેને લોધીનો કાકો કહીશું ઈબ્રાહિમ લોધીનો કાકો આલાફ ખાન ગુડ હજુ બે નામ કયા છે એક્ઝામ માં પૂછાઈ ગયેલું છે જીપીએસસી નું મિત્રો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા મુઘલ બાદ નીચેનામાંથી કોણે ને ભારત પર આક્રમણ માટે આમંત્રણ આપ્યું ન હતું તો મિત્રો ત્રણ નામ આપણને ખ્યાલ હોય તે જરૂરી છે ત્રણ નામ મિત્રો આવડવા જોઈએ એક તો આલાપ ખાન જે ઇબ્રાહિમ લોધીનો કાકો હોય છે યસ વેરી ગુડ સુનિલભાઈ સાચી વાત છે બીજા બે પંજાબનું હાકેમ વેરી ગુડ મિત્રો પંજાબનું હાકેમ દૌલત ખાન જે પંજાબનું હાકેમ છે અથવા તો ગવર્નર છે પંજાબનું હાકેમ અથવા તો પંજાબનું ગવર્નર ત્રીજું કોણ છે ત્રીજું નામ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો પોતાના સ્વાર્થ માટે બાબરને છે એ સમયે ભારત પર આક્રમણ માટે ત્રણ વ્યક્તિઓ છે આમંત્રિત કરે છે ત્રીજા વ્યક્તિ કોણ હતા મિત્રો ત્રીજા વ્યક્તિ કોણ હતા ઝડપથી જવાબ આપો મિત્રો ત્રીજો વ્યક્તિ એક હિન્દુ રાજપૂત રાજા છે ત્રીજો વ્યક્તિ એક હિન્દુ રાજપૂત રાજા છે ત્રીજો વ્યક્તિ એક હિન્દુ રાજપૂત રાજા છે જેનું નામ છે મિત્રો રાણા મેવાડ નો શાસક મિત્રો જીપીએસસી માં પૂછાઈ ગયું છે તમે ગમે ત્યાં ભણ્યા હોય થોડુંક તો નવું જાણવા મળશે 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 આ તમે વિશ્વાસ થી કહું છું મિત્રો કાંઈક તો નવું આવશે તમે ભલે બાબરને ભણી ગયા હોય ભલે તમને મુગલ સામ્રાજ્ય આવડે પણ પૂરો લેક્ચર્સ જોયા પછી મને વિશ્વાસ છે કે તમને ક્યાંક ને ક્યાંક નવા શબ્દો સાંભળવા મળી શકે છે અને એક્ઝામેબલ પણ એ શબ્દો હશે ક્લાસ 4 થી લઈ અને 1 ની વચ્ચે આપણે આજે લડવાનું છે ક્લાસ 4 થી લઈ અને 1 ની વચ્ચે આપણે લડવાનું છે અને એટલા માટે મિત્રો તમે આ ક્લાસને પૂરો પૂરો સાંભળો બરોબર સાંભળો સો ટકા ફાયદો થશે અગત્યની કોમેન્ટ્સનો હું જવાબ આપીશ સો ટકા બાકી મિત્રો મુઘલ સામ્રાજ્ય ઉપર આજ આપણે ફોકસ કરવા જઈ રહ્યા છીએ ક્યારે ન ભુલાવવું જોઈએ મુઘલ સામ્રાજ્ય તો મિત્રો અહીં અહીં સુધીની બાબતો ધ ક્લિયર યા એક્ઝામેબલ પૂછાય તેવો પોઇન્ટ છે બાબરને ત્રણ વ્યક્તિઓએ આમંત્રણ આપ્યું તો મિસ્ટર આલાફ ખાન મિસ્ટર દોલાત ખાન અને ત્રીજો છે રાણા સાંગા આ ત્રણ વ્યક્તિઓ બાબર ને છે વેલકમ ટુ બાબર ઇન્ડિયા અને અંતે મિત્રો ત્રણ આવે છે રાણા સાંગા ને તો એવું હતું કે બાબર ભારત માં આવી ઇબ્રાહીમ લોધી ને ટાંટિયા ભાંગી ને પાછો જતો રહેશે પણ એવું ન થયું દોલત ખાન ને પણ એવું હતું કે ઇબ્રાહીમ લોધી માર મારીને બાબર જતો રહેશે પણ ના આ ત્રણેયની ગણતરી ઊંધી પડી અને બાબરે તો ભારતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો પછી ત્યાં ત્રણેયને એમ થયું કે આપણે આવું ન કર્યું હોત તો સારું હતું ત્રણેયને પસ્તાવાનો પાર નથી રહેતો પણ પેપર કાઢનારની નજરમાં ત્રણે ત્રણ આવી ગયા આલાફ ખાન દોલત ખાન અને રાણા સાંગા મિત્રો પોઈન્ટ બને છે परिवार मित्रों आपड़े रिवीजन करी लिए नवा मित्रों आवे छे वेलकम टू ज्ञान यज्ञ लाइक करता रहजो मित्रों સુધી લિંક શેર કરો આવો મુઘલ સામ્રાજ્ય લાઈવ ભણવામાં ફરી તમને મોકો નઈ મળે લાઈવ મુઘલ સામ્રાજ્ય આજે આપણે વાત કરવાના છીએ મિત્રો ભારતમાં મુઘલ સામ્રાજ્ય 1526 થી 1858 મુઘલ સામ્રાજ્યની રાજકાજની ભાષા ફારસી મુઘલ સામ્રાજ્યનો સંસ્થાપક મુગલ સામ્રાજ્ય નો પાયો નાખનાર મુગલ સામ્રાજ્ય નો પ્રથમ શાસક નીચેના માંથી કોણ બાબર બાબર ગાદી ઉપર આવે છે માં ફોર્ટીન ફરઘાના નો બાબર ફરઘાના નો બાબર છે એ ભારત ઉપર આક્રમણ કરે છે એ દિવસ છે એકવીસમી એપ્રિલ પંદરસો ને છવ્વીસ નો છવ્વીસ ના રોજ બાબર ભારત પર આક્રમણ કરે છે ઇબ્રાહીમ આક્રમણ કર્યું એ યુદ્ધ નું નામ છે પાણીપતનું યુદ્ધ પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને આ યુદ્ધમાં તુગલુમા પદ્ધતિ અને રૂમી પદ્ધતિથી બાબર આ યુદ્ધ લડે છે તુગલમ અને રૂમી પદ્ધતિથી બાબર આ યુદ્ધ લડે છે આ યુદ્ધમાં બાબરનો વિજય થાય છે આ યુદ્ધમાં બાબરની જીત થાય છે અને અંતે બાબરને આ યુદ્ધમાં વિરુદ્ધ મળે છે કલંદર કલંદર કાબુલમાં બાબર મિત્રો કાબુલમાં પોતાના વતનમાં જઈને બાબર ચાંદીના સિક્કા કાબુલ વાંચ્યોને વેચી દે છે આ બાબર આ બાબર અને આ બાબર ને ભારતમાં ત્રણ લોકો છે એ આક્રમણ માટે વેલકમ ટુ ઇન્ડિયા કેનાર મિસ્ટર આલાપ મિસ્ટર દોલત અને રાણા સાંગા હતા મિત્રો યાદ રહેવું જોઈએ આગળ વધીએ છીએ મિત્રો બીજું યુદ્ધ ખાનવા યુદ્ધ મિત્રો બાબરના યુદ્ધો ક્રમમાં પૂછ્યા છે ચારે યુદ્ધો મિત્રો બાબરના ક્રમમાં પૂછે છે જો તમને યુદ્ધના ક્રમ આવડવા જોઈએ મહત્વના ચાર યુદ્ધો ક્રમમાં પૂછ્યા છે એમાં પ્રથમ યુદ્ધ યુદ્ધ મિત્રો મિત્રો બીજું ખાનવા યાદ રહેવું જોઈએ મિત્રો બીજું યુદ્ધ ખાનવા તો ત્રીજું યુદ્ધ મિત્રો ચંદેરી ચોથું યુદ્ધ મિત્રો ગોગરા અથવા તો ઘાઘરા આ યુદ્ધના ક્રમ મિત્રો જીપીએસસી વાળા પૂછી લે છે આ યુદ્ધના ક્રમ મિત્રો ક્લાસ સુપર થ્રી વાળા પૂછી લે છે બાબરના ત્રણ યુદ્ધોને ક્રમમાં જણાવો ત્યારે મિત્રો આવડવા જોઈએ તો મિત્રો ત્રીજું યુદ્ધ કાનવા યુદ્ધ અથવા તો ખાનવા યુદ્ધ તરીકે ઓળખાય છે પંદરસો ને સિત્યાવીસ માં પંદરસો માં સત્તરમી માર્ચ આ યુદ્ધ થાય છે આ ખાનવા યુદ્ધ મિત્રો રાણા સાંગા અને બાબર વચ્ચે થાય છે પણ જીપીએસસી પૂછો મિત્રો ખાનવા યુદ્ધ ખાનવા યુદ્ધમાં રાજપૂત સંઘનું નું નેતૃત્વ લેનાર આ પૂછાઈ ગયું મિત્રો પૂછાઈ ગયું આ મિત્રો પૂછાઈ ગયું છે બીજું નામ છે વેરી ગુડ સંઘનું નેતૃત્વ કોણે લીધું એક્ઝામમાં પૂછાઈ ચુકેલો છે બાબર અને રાણા સાંગા વચ્ચે મિત્રો આ ખાનવા યુદ્ધ થાય છે રાજપૂત સંઘની સૌ સ્થાપના કોને કરી હતી રાણા સાંગા એ અને આ યુદ્ધ પછી મિત્રો ગાજીનું બિરુદ્ધ મળે છે એવું કહેવાય છે ખાનવા યુદ્ધ સમયે બાબરે મિત્રો ખાનવા યુદ્ધ સમયે બાબરે મિત્રો જેહાદ નો નારો આપ્યો હતો ખાનવા યુદ્ધમાં બાબરે જેહાદ નો નારો આપ્યો સેનાપતિઓને મિત્રો બાબરને ખબર હતી કે રાજપૂત સંઘ રાજપૂતો સામે લડવું ખૂબ અઘરું છે કારણ કે રાજપૂતો જયારે કેસરિયા કરે છે ત્યારે કોઈના થતા નથી મિત્રો રાજપૂતો જયારે કેસરિયા કરે છે ત્યારે કોઈના થતા નથી હાથમાં તલવાર લઈ અને રણભૂમિમાં વીર બાથીજી અનેક દાખલાઓ છે ઇતિહાસમાં અને આવા જ રાજપૂત રાજવી રાણા સાંગા કે રાજપૂતોનો સંઘ બનાવે છે એને ખબર હતી કે બાબરની સામે લડવાનું છે એની પાસે તોપો છે અલગ અલગ નવી યુદ્ધની પદ્ધતિઓ છે અને પરિણામે મિત્રો બાબર છે એણે નક્કી કર્યું કે રાજપૂતો સામે જીત કેવી રીતે પ્રાપ્ત કરવી અને પરિણામે મિત્રો બાબર છે આ યુદ્ધને જેહાદનું સ્વરૂપ આપી દે છે બાબર જણાવે છે અલ્લાહ કબાર કોઈ પણ ભોગાય હંમેશ યુદ્ધ કો જીતના હૈ સૈનિકોને પારો ચડાવે છે સૈનિકોની બેટરી ચાર્જિંગ કરે છે અને અંતે મિત્રો બાબર ના સૈનિકો તલવારો લઈ અને જન્નત પ્રાપ્તિ માટે એવું કહેવાય છે કે લડ્યા અને યુદ્ધ ભૂમિમાં મિત્રો બાબર નો આ જેહાદ નો નારો રાજપૂતોને ભારે પડી ગયો અને એટલા માટે એટલા માટે આ યુદ્ધમાં બાબરને ગાજીનું બિરુદ મળેલું છે પોઈન્ટ ટુ ધ નોટ કયા યુદ્ધમાં કયો બિરુદ મિત્રો ભૂલતા નહીં ગાજીનું બિરુદ મળેલું છે અને પછી એવું કહેવાય છે કે પંદરસો ને અઠ્યાવીસમાં રાણા સાંગાને મિત્રો ઝેર આપી અને એની હત્યા કરી નાખી એવું પણ માનવામાં આવે છે પણ અહીંયા મિત્રો આપણા બે પોઈન્ટ છે આ બે યુદ્ધો છે મિત્રો ખાસ યાદ રાખીશું મિત્રો હમણાં વાત કરી તેમ ત્રીજું યુદ્ધ ચંદેરી યુદ્ધ મિત્રો ચંદેરી યુદ્ધ પંદરસો ને અઠ્યાવીસ માં થાય છે મિત્રો ચંદેરી યુદ્ધ થાય છે મેદની રાય સાથે મિત્રો મેદની રાય વર્સિસ બાબર જો ચંદેરી યુદ્ધ કોના કોના વચ્ચે થયેલું છે તો મિત્રો ચંદેરી યુદ્ધ છે એ બે વચ્ચે થયું છે

અથવા તો મિત્રો આ ગોગરા યુદ્ધ પંદરસો ને ઓગણત્રીસ માં મિત્રો ગોગરા યુદ્ધ પંદરસો ને ઓગણત્રીસ માં થાય છે અને આ ગોગરા યુદ્ધ ની અંદર મિત્રો બાબર અને મોહમ્મદ લોધી વચ્ચે મિત્રો ઘણી વખત આ નામ કામ લાગશે બાબર વર્ષિત મોહમ્મદ લોધી ગોગરા યુદ્ધ બાબર વર્ષિસ મોહમ્મદ લોધી ગોગરા યુદ્ધ મિત્રો ચાર યુદ્ધો આપણે પૂરા કર્યા ચાર યુદ્ધો પૂરા કર્યા સર્જનભાઈ પટેલ યસ વિદ્યાનગરમાં આણંદ વિદ્યાનગર યસ મળીશું વિદ્યાનગર ખાતે સો ટકા વેલા એ પેલા મિત્રો મારે વાત કરવી છે બાબર ની જો મિત્રો બાબરના ચારે યુદ્ધો ક્રમમાં અને કોની સામે બાબર યુદ્ધ કર્યા આ તમારે ક્લાસ થ્રી માં યાદ રાખવું જોઈએ આ તમારે ક્લાસ થ્રી માં યાદ રાખવું જોઈએ બાબર નું પેલું યુદ્ધ પાણીપતનું યુદ્ધ મિત્રો ભૂલ કરતા નહીં બાબર નું પહેલું યુદ્ધ પાણીપતનું યુદ્ધ યુદ્ધ પાણીપત તારીખ યાદ તો તો રાખવાની નો રાખતા જો તારીખ યાદ રે તો જ રાખજો બાકી યાદ રાખવાની જરૂર નથી મિત્રો ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે પોઈન્ટ મિત્રો બીજું યુદ્ધ યાદ રાખવાનું છે ક્રમમાં ખાનવા યુદ્ધ બે થી ત્રણ એક્ઝામ માં ખાનવા યુદ્ધ પૂછાઈ ગયું છે અને આ ખાનવા યુદ્ધ મિત્રો પંદરસો ની સિત્યાવીસ જો તારીખ યાદ રહે તો સત્તર માર્ચ રાખવાનું ન યાદ રહે તો ટેન્શન નહીં પણ કોની સામે લડ્યા તા રાણા સાંગા આ ભૂલતા નહીં ત્રીજું યુદ્ધ મિત્રો ચંદેરી યુદ્ધ આ યુદ્ધ મિત્રો પંદરસોની માં કોની સામે મેદની રાય મિત્રો જોડકું જોડોમાં પણ પૂછી શકે છે યુદ્ધ અને એની સામે કયા શાસકની સામે ત્યારે જોડકું જોડો એવો પણ ક્વેશ્ચન પૂછી શકે છે અથવા તો એનું વર્ષ લઈને પણ ક્વેશન પૂછી શકે છે કોઈ યુદ્ધ નું નામ અને એનું વર્ષ આને પણ જોડકું જોડોમાં આપણને અડાડવાનું કહી દે ત્યારે પણ મિત્રો યાદ રાખીશું અને ચોથું યુદ્ધ મિત્રો ગોગરા મિત્રો પંદરસો ને ઓગણત્રીસ માં તારીખ નો યાદ રહેતો નો ટેન્શન મિત્રો આ યુદ્ધ મોહમ્મદ મિત્રો આ નામ નામ યાદ રાખવા જરૂરી છે ભૂલતા નહીં માત્ર ભૂલ ન કરતા નજર હટી તો દુર્ઘટના ઘટી ચાર યુદ્ધો ચાર યુદ્ધો ના વર્ષ ચાર યુદ્ધો સામે લડનાર શાસકો અને આ યુદ્ધમાં મિત્રો બિરુદ્ધ કલંદર નું આ યુદ્ધમાં મિત્રો બિરુદ્ધ ગાજીનું આ યુદ્ધને મિત્રો જિહાદનું સ્વરૂપ આપ્યું હતું આ આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે યાદ કરવાની છે આ બાબત પણ મિત્રો એક્ઝામેબલ પોઈન્ટ છે ભૂલવાના નથી આ બધું એક્ઝામમાં પૂછાય છે પણ હવે હું જે તમને પરસવા જઈ રહ્યો છું એ થોડુંક હટકે છે અને મિત્રો ખાસ આપણે યાદ રાખવાનું છે મિત્રો બાબરના કાર્યો પહેલાં તો મિત્રો બાબરની આત્મકથા મિત્રો આ બાબરની આત્મકથા છે એનું નામ છે તુજુ કે બાબરી અને આ આત્મકથા બાબરે કઈ ભાષામાં લખી છે તુર્કી મિત્રો ભૂલ કરતા નહીં બાબર એક સારો લેખક હતો મિત્રો બાબર એક સારો લેખક હતો હિરેનભાઈ કોસ્ટેબલ બનશો સો ટકા તમે બનશો કારણ કે તમારો ઉત્સાહ અદભુત છે સો સો ટકા મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આત્મકથા તુજુ કે બાબરી કઈ ભાષામાં લખાણી છે તુર્કી અને આને તુર્કી ભાષાની પ્રથમ આત્મકથા પણ કહેવામાં આવે છે પણ બાબર ની આત્મકથા નો અનુવાદ મિત્રો બાબર નામા અબ્દુલ રહીમ ખાને ખાના મિત્રો અકબર ના સમયમાં કરેલો છે આ મિત્રો ખાસ પૂછાય છે અહીંયા કન્ફ્યુઝન અનભુત થાય છે તમને એવું પૂછે કે બાબરે એની આત્મકથા નીચેનામાંથી કઈ પોતે લખેલી છે તો અહીંયા મિત્રો તુજુ કે બાબરી અને બાબરનામા આ બે શબ્દો હશે તો બાબરનામા છે એ મિત્રો ફારસી અનુવાદ છે અને તુજુ કે બાબરી એ તુર્કી ભાષામાં છે તુજુ કે બાબરી બાબરે લખી છે તુર્કી ભાષામાં અને ફારસી ભાષામાં બાબર પણ મિત્રો હું તમને એમ કહું કે આત્મકથાનો મિત્રો મારે આ જવાબ જોઈએ છે બાબરની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ કોને કરેલો છે મિત્રો હવે એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક આવું પૂછાય છે હવે ક્યાંકને કેક આ પ્રકારનું પૂછાય છે કે બાબરની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ કોણે કરેલો છે મિત્રો નામ આવડવા જોઈએ જોહાન લેપનેડ અને બીજા વ્યક્તિ છે વિલિયમ ઈસ્કિન મિત્રો વિલિયમ ઈસ્કિન આ બંને વ્યક્તિઓ છે કે જેને બાબરની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ કર્યો છે પણ એનાથી વધારે મિત્રો બાબરની આત્મકથાનો ગુજરાતી અનુવાદ કરવાનો કોને પ્રયત્ન કર્યો છે પછી મિત્રો એમનું અવસાન થયું છે

હવે મારો તમારી સમક્ષ ક્વેશ્ચન અહીંયા છે મિત્રો એ एग्जामનો સુપર ડુપર પોઈન્ટ આમ તો આવું પૂછે નહીં પણ પૂછે તો આપણને બરબાદ કરી નાખે બાબરની આત્મકથાનો ગુજરાતી અનુવાદ નીચેનામાંથી કોણે કર્યો છે મિત્રો ગુજરાતના માજી નાણા મંત્રી રહી ચૂક્યા છે ગુજરાતના માજી નાણા મંત્રી રહી ચૂક્યા છે એવા દિનેશભાઈ મિત્રો ભૂલતા નહીં ગુજરાતના માજી નાણા મંત્રી રહી ચૂક્યા છે એવા દિનેશભાઈ શાહે મિત્રો અનુવાદ કર્યો છે ગુજરાત રાજ્યના ગુજરાત રાજ્યના માજી નાણા મંત્રી રહી ચૂક્યા છે દિનેશભાઈ શાહ મિત્રો અગત્યનું છે જો કે આટલું બધું ડીપમાં ન જ જાય પણ જાય તેથી મિત્રો કોઈને ન આવડે આપણા સિવાય આ દિનેશભાઈ શાહ આમ તો મિત્રો એમનો અનુવાદ પૂર્ણ કરે પહેલા જ દિનેશભાઈ શાહ છે એમનું અવસાન થાય છે બટ એક્ઝામ ની અંદર આ દિનેશભાઈ શાહ છે મિત્રો યાદ કરવું પડશે વેરી ગોટ પીયુષભાઈ મિત્રો આવડવું જોઈએ આ વસ્તુ એક્ઝામમાં મિત્રો ખાસ પૂછાયતી હોય છે તો યાદ રાખીશું મિત્રો બાબરે ખાસ કરીને ભૂમિતિ આકારના બગીચાનું નિર્માણ કરાવ્યું છે મિત્રો બાબર એ બાબર એ ભૂમિતિ આકારના બગીચા ભૂમિતિ આકારના બગીચાનું નિર્માણ

આપણે જે બગીચામાં બેસવી સ્વી એ બગીચા નહીં પૂછે મિત્રો આપણે કયા બગીચામાં બેઠા હતા એ બગીચો નહીં પૂછે અત્યારે તમે કયા બગીચામાં બેસો છો એ બગીચો નહીં પૂછે બટ બાબરે એના સમયમાં આગ્રામાં ભૂમિ થી આકાર નો જે બગીચાઓ બનાવ્યા હતા જેનું નામ હતું આરામ બાગ એ એક્ઝામ માં પૂછાય છે મિત્રો બગીચામાં એક્ઝામમાં ટાગોર બાગ નહીં પૂછે એક્ઝામમાં મિત્રો તમે જે બગીચામાં બેસો છો એ નહીં પૂછે બટ બાબરે જે ભૂમિતિ આકારના બગીચા યસ વેરી ગુડ બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ખાલી જગ્યા ગાર્ડન એક્ઝામમાં નહીં પૂછાય પણ મિત્રો આ ભૂમિતિ આકારના બગીચા એક્ઝામ માં પૂછાય છે બાબરે બનાવ્યો છે ને એનું નામ છે મિત્રો આરામબાગ યાદ રાખવાનું છે મિત્રો એક્ઝામ માં પૂછાય છે એટલા માટે મિત્રો યાદ રાખીશું મિત્રો ભૂલ ન થાય ભૂલ થાય નહીં આ પણ મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે અને એક્ઝામ ની અંદર મિત્રો પૂછી શકે છે આ ઉપરાંત મિત્રો બાબરે બે મસ્જિદો બનાવીપત એ બગીચો નો કેવાય એ આધ્યાત્મિક વન કેવાય હર્ષ પટેલ ભાઈ યસ યુ આર રાઈટ એ વન 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 આધ્યાત્મિક વન અને બગીચો અલગ છે બગીચો ખરેખર બગીચો જ આવે ને બગીચા જેવું કઈ હોતું જ નથી થોડીક લોન હોય છાંયો હોય અને સક્કરબાગ પૂછાય વો હો પિયુષભાઈ વેરી ગુડ સક્કરબાગ પૂછાય સક્કરબાગ પૂછાય જુનાગઢમાં આવેલો છે પૂછે પિયુષભાઈ જાણે છે હો હો મિત્રો મારે વાત કરવી છે બાબરે બે મસ્જિદો બનાવી છે એના સ્થાપત્યો મિત્રો ખાસ એક્ઝામમાં પૂછાય છે મિત્રો ઉત્તર પ્રદેશમાં આવેલું પાણીપત શહેર ત્યાં મિત્રો આ પાણીપતની મસ્જિદ પણ બીજી મસ્જિદ મિત્રો ખાસ પૂછાય છે બીજી મિત્રો બીજી મસ્જિદ બી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે મિત્રો બાબરી મસ્જિદ અયોધ્યામાં આવેલી બાબરી મસ્જિદ મિત્રો પૂછાય છે અયોધ્યામાં આવેલી બાબરી મસ્જિદ મિત્રો પૂછાય છે અયોધ્યામાં આવેલી બાબરી મસ્જિદ મિત્રો એક્ઝામમાં પૂછાય જ છે આ મસ્જિદ મિત્રો કોને બનાવી હતી તો મીરબંકી મિત્રો બાબર નો સેનાપતિ છે બાબર નો સેનાપતિ મિત્રો બાબરના સેનાપતિ બંકી આ મસ્જિદ બનાવી છે આ મસ્જિદ છે મિત્રો ફેમસ છે અને પરીક્ષામાં પણ પૂછાય છે પંદરસો ને અઠ્યાવીસ માં બનાવી છે પંદરસો ને અઠ્યાવીસ માં મિત્રો બાબરની આ બાબરી મસ્જિદ હા એ હવે ન પૂછાય એવું નક્કી મિત્રો એક્ઝામ માં પૂછી નાખે હજુ આ એક્ઝામ નો ચર્ચા નો પોઈન્ટ છે એટલે ખાસ યાદ રાખીશું અમે ત્યાં રામ મંદિર બન્યું છે અત્યારે ચર્ચામાં છે પણ ત્યાં બાબરી મસ્જિદ હોવાના મિત્રો વારંવાર રજૂઆતો થઈ છે અને બાબરી મસ્જિદ મિત્રો મીરબંકી ત્યાં બનાવી હતી પંદરસો માં આ મિત્રો સેનાપતિ હતો અને આ મસ્જિદ મિત્રો અયોધ્યામાં આવેલી છે અયોધ્યા કઈ નદી કિનારે આવેલું છે સરયુ મિત્રો અયોધ્યાને રામાયણમાં કયા નામથી ઓળખવામાં આવતું સાકેત મિત્રો એક્ઝામ નો પોઈન્ટ એ એક્ઝામનો બ્રિલિયન્ટ પોઈન્ટ અયોધ્યાને રામાયણમાં કયા નામથી ઓળખવામાં આવતું હતું સાકેત સાકેતનું નામ જે રામાયણમાં મિત્રો સાકેત તરીકે ઓળખાતું સ્થળ એટલે હાલનું અયોધ્યા કે જે સરયુ નદી કિનારે આવેલું છે મિત્રો સરયુ નદી કિનારે આવેલું છે પણ અયોધ્યાને સાકેત તરીકે ઓળખવામાં આવતું હતું એ યાદ રાખવાનું છે આમ તો મિત્રો સાકેત મેથલી ચરણ ની એક કૃતિ પણ છે મિત્રો ગુપ્ત ભારતના રાષ્ટ્ર કવિ મેથલી ચરણ ગુપ્ત એમણે સાકેત નામે એક કૃતિ પણ લખી છે એક મહાકાવ્ય લખ્યું છે મિત્રો મહાકાવ્ય લખ્યું છે

સાકેત એક હિન્દીનો ગ્રંથ છે હિન્દી નો મહાકાવ્ય તરીકે ઓળખાય છે મેથલી ચરણ ગુપ્ત દ્વારા લખવામાં આવ્યું છે એ જ ગુપ્ત કે મિત્રો તરીકે પ્રખ્યાત હતા એક્ઝામ તમારા અંદાજ મુજબ મિત્રો સોરી ખોટા અંદાજ બાંધવા ખોટી એક્ઝામ ની તારીખ આપી મને યોગ્ય નથી લાગતું કારણ કે એને એક ફાંકો ગણવામાં આવશે મિત્રો હું જો ખોટ મને મારા અંદાજથી મિત્રો હું કહું તો એને મિત્રો હું મારી ભાષામાં એક ફાંકો ગણીશ કારણ કે એક્ઝામ ની કઈ તારીખે આવે છે મિત્રો હાલ કોઈ તર્ક વિતર્ક થઈ શકે એવું નથી એટલે પ્લીઝ હિરેનભાઈ સોરી પણ કોઈ પણ એક્ઝામ મિત્રો ત્રણ ચાર પાંચ મહિનામાં આવે એવી આપણે અંદાજિત બાબતો યાદ રાખવાની કારણ કે હજુ એક્ઝામ કોન્સ્ટેબલનું નોટિફિકેશન નથી આવ્યું તો કેવી રીતે આપણે પરીક્ષાની તારીખ બાબતે કહી શકીએ વિશાલભાઈ

મિત્રો મારું ગામ માં નહીં પૂછાય સોરી ભગવાન રામનું ગામ એક્ઝામમાં પૂછાય છે એ સાકેત અથવા તો હતું પ્લીઝ મિત્રો તો મિત્રો મિત્રો ખાસ યાદ જરૂર છે બાબરી મસ્જિદ ધ્વસ મિત્રો બાબરી મસ્જિદ ધ્વસ ક્યારે થયો હતો ઓગણીસો બાણું માં મિત્રો આપણે એક્ઝામમાં પૂછાય છે કે બાબરી મસ્જિદ ધ્વંસ ક્યારે થયો હતો બાબરી મસ્જિદ ધ્વંસ ક્યારે થયો હતો તો મિત્રો ઓગણીસો ને બાણું માં અને બાબરી મસ્જિદ ની તપાસ કરતું એક પંચ લિબ્રહાન પંચ મિત્રો એક્ઝામેબલ પોઈન્ટ બાબરી મસ્જિદ ની તપાસ કયું પંચ કરતું હતું લિબ્રાહન પંચ લિબ્રાહન પંચ આ પણ પૂછાય છે ઓગણીસો ને બાણું માં મિત્રો બાબરી મસ્જિદ નો ધ્વંસ થયો ત્યારે ભારતના વડાપ્રધાન કોણ હતા આવું પણ પૂછાય છે પીવી નરસિંહરાવ જો રાષ્ટ્રપતિ પૂછે તો મિત્રો જવાબ આપો મિત્રો જવાબ આપો મિત્રો જવાબ આપો બાબરી મસ્જિદ જયારે તોડી ત્યારે ભારતના વડાપ્રધાન કોણ હતા તો પીવી નરસિંહરાવ યસ એક્ઝામ માં પૂછાય છે પણ મારે એ તમને પૂછવું છે બાબરી મસ્જિદ ધ્વંસ સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા એક્ઝામ માં હવે રાષ્ટ્રપતિ પૂછે કારણ કે વડાપ્રધાન નામ તો કાળા કાગડા નહીં આવડે મિત્રો વડાપ્રધાન નું નામ તો કાળા કાગડા નહીં આવડે બટ મિત્રો રાષ્ટ્રપતિ નું નામ પૂછી શકે છે વેરી ગુડ બિન સચિવાલય જબરજસ્ત શંકર દયાળ શર્મા મિત્રો શંકર દયાળ શર્મા છે તે સમયે ભારતના રાષ્ટ્રપતિ હતા તો આ પણ મિત્રો મિત્રો યાદ રાખવાનું છે છે જે આવડ્યું અભિનંદન બધું પૂછાય છે એક્ઝામ ની અંદર આ બધું મિત્રો પૂછાય જ છે અને એટલા માટે મિત્રો યાદ રાખવાનું છે મિત્રો ખાસ મિત્રો યાદ રાખીશું એક્ઝામ ની અંદર આ બે મસ્જિદો તો મિત્રો આરામબાગ બગીચા નું નામ છે આગ્રામાં જે ભૂમિતિ તે આકારના બગીચા છે બાબરે જે બે મસ્જિદો બનાવી છે એક પાણીપતની મસ્જિદ તો બીજી મિત્રો બાબરી મસ્જિદ અયોધ્યામાં આવેલી છે અયોધ્યાનું નામ મિત્રો સાકેત અને આ મસ્જિદ બનાવનાર મીર બંકી બાબર નો સેનાપતિ હતો મિત્રો યાદ રહેવું જોઈએ બાકી પંદરસો ને અઠ્યાવીસ માં મિત્રો બનેલી છે એટલે કે સોળમી સદીમાં માં બનેલી છે આવું પણ ક્યાંક ને ક્યાંક પૂછવાનો પ્રયત્ન કરે બાબરી મસ્જિદ ધ્વંસ તો મિત્રો ક્યારે થયો ઓગણીસો માં વડાપ્રધાન કોણ હતા તો મિત્રો પીવી નરસિંહ રાવ પણ રાષ્ટ્રપતિ પૂછે તો શંકર દયાલ શર્મા લિબ્રાહન પંચ મિત્રો ચાલીસ દિવસ લગાતાર બાબરી મસ્જિદની સુનાવણી ચાલી જેમાં સુની વકફ બોર્ડ મિત્રો સુની બોર્ડ સુની વકફ બોર્ડ અને સામે નિર્મોહી અખાડા આ બંને મિત્રો દાવા મૂક્યા હતા આના વકીલ હતા સુશીલ જૈન અને સુની વકફ બોર્ડનો કેસ લડતા હતા રાજીવ ધવન આ સુની વકફ બોર્ડ કે જે મુસ્લિમ પક્ષ વતી લડતા વકીલનું નામ છે રાજીવ ધવન મિત્રો નિર્મોહી અખાડા સુશીલ જૈન છે વકીલાત કરતા હતા પણ આ ચાલીસ દિવસ મિત્રો લગાતાર આ કેસની તપાસ સોરી ચાલીસ દિવસ લગાતાર આનો ચુકાદો આપવા માટે ચર્ચાઓ ચાલી અંતે મિત્રો આ ચુકાદો આપનાર મુખ્ય વકીલ નું નામ મુખ્ય ન્યાયાધીશ નું નામ મિત્રો યાદ રાખજો રંજન ગાગોય અયોધ્યા નો ઐતિહાસિક ચુકાદો કોને આપ્યો છે રંજન ગાગોય મિત્રો ભૂલ ન કરતા રંજન ગાગોય આપણ મિત્રો આપણને આવડવું જોઈએ आम्ही मित्रो निर्मो अखाडा सुनी वक्क बोर्ड आणि राम लला त्रणे मित्रो जबरदस्त चर्चा સોરી મિત્રો તો મિત્રો આપણે વાત કરતા હતા આ રંજન ગાગોઈની તો આ પણ મિત્રો પોઈન્ટ્સ જોડે જોડે આપણે જોડવાના છે કારણ કે ઘણી વખત આવા પ્રકારના પોઈન્ટ્સ પણ મિત્રો એક્ઝામની અંદર પૂછાઈ જતા હોય છે તો આ પણ મિત્રો આપણે યાદ રાખીશું અને એક્ઝામની અંદર મિત્રો તૈયારી કરીશું મિત્રો આની આપણે વાત થઈ ચૂકી છે જો બાબર બાબરે

મિત્રો એને બે વખત દફન વિધિ કરવામાં આવે છે એક્ઝામ ની અંદર પણ મિત્રો ઘણી વખત પૂછાય છે બે વખત દફન વિધિ કરવામાં છે બે વખત મિત્રો દફન વિધિ કરવામાં આવી છે પેલા આગ્રામાં અને પછી મિત્રો કાબુલમાં બાબરને દફનાવવામાં આવ્યો હતો મિત્રો તો આ પણ મિત્રો આપણને ખાસ ખ્યાલ રહે તે જરૂરી છે એક્ઝામ ની અંદર અહીંથી પૂછાઈ શકે છે તો મિત્રો અહીંયા આપણે બાબરને પૂર્ણ કરી રહ્યા છીએ બાબરના પાંચ માર્કેબલ યાદ રાખીશું અયોધ્યા ની બાબરી મસ્જિદ પંદરસો ને મીર બંકી દ્વારા બનાવી બાબરના સમયમાં બાબરે લખેલી કૃતિ તુજુ કે બાબરી એ ભૂલવાની નથી અને એવો સહનશા તો એવો બાદશાહ તો કે જેને બે વખત દફનાવવામાં આવ્યો છે એક દિલ્હી તો પછી કાબુલ મિત્રો જીપીએસસી ને એક એક્ઝામમાં આવું પૂછાય ગયું હતું નીચેના કયા મોગલ બાદશાહને બે વખત દફનાવવામાં આવ્યો હતો તો એ બાબર હતું કયા બે સ્થળોએ તો મિત્રો આગ્રા અને કાબુલ ભૂલવાનું નથી આવું એક્ઝામમાં પૂછાતું હોય છે એ આપણે યાદ કરવું પડશે અને યાદ કરવાનું છે તો પણ મિત્રો આપણને ખાસ ખ્યાલ રહે તે જરૂરી છે મિત્રો આપણે આગળ પંદરસો છવ્વીસથી થી પંદરસો ને ત્રીસ સુધી ભારતમાં બાબરનું શાસન હતું અને એમાં કે કન્ફ્યુઝન એમાં આપણે રહેવું જોઈએ નહીં મિત્રો આપણને આવડવું જોઈએ અને બાબર ની બાબતમાં બીજી કોઈ પણ કન્ટેન્ટ આપણે છૂટવાના છૂટવાના નથી મિત્રો એના પછી હુમાયુ મિત્રો બીજા નંબર નો બાદશાહ હુમાયુ બાબરનો પુત્ર છે હુમાયુ મિત્રો પંદરસો ત્રીસ થી પંદરસો ને ત્રીસ થી હુમાયુ પંદરસો ને ચાલીસ સુધી શાસન કરે છે ભારતમાં વળી પાછો પંદરસો પંચાવન થી પંદરસો ને છપ્પન સુધી આવે છે આજે વચ્ચેનો સમય ગાળો છે એ સમયમાં શેર શાહ મિત્રો શાસન કરે છે અને સુરી વંશનું શાસન ચાલે છે તો મિત્રો એક તો હુમાયુનો શાસનકાળ યસ અર્પણ ભાઈ વેરી ગુડ પ્રિન્સ ઓફ એશિયા વેરી ગુડ અર્પણ ભાઈ આભાર મિત્રો આરટીઓ એપ્લિકેશન જબરજસ્ત રીતે વિદ્યાર્થીઓને સાતમી તારીખની આજુબાજુ એક્ઝામ છે એમાં ઉપયોગી થાય એ માટે અર્પણભાઈ આરટીઓ એપ્લિકેશન પ્રશ્નો જવાબની બનાવી છે ખૂબ સુંદર છે અને અત્યારે સરસ મજાની કોમેન્ટ્સ પણ કરી છે કે સર એક બાબત રહી ગઈ બાબરની પ્રિન્સ ઓફ એશિયા તરીકે કયો મોગલ બાદશાહ પ્રખ્યાત છે તો એનો જવાબ છે બાબર આભાર અર્પણભાઈ જહરુદ્દીન મોહમ્મદ એટલે બાબર તો આપણે ભૂલવાનું નથી ઓકે ધન્યવાદ તો મિત્રો હવે આપણે વાત કરીશે બાબરના પુત્ર હુમાયુની મિત્રો આમ તો બાબરને ચાર પુત્રો હતા હુમાયુ કામરાન અસ્કરી અને હિંદાલ હુમાયુ કામરાન અસ્કરી અને હિંદાલ ચાર પુત્રો બાબરને એમાં ફેમસ પુત્ર હુમાયુ મિત્રો હુમાયુ છે આ હુમાયુ છે એનું નામ થાય છે નૂર્દીન મોહમ્મદ

અથવા તો ભાગ્યશાળી મિત્રો હુમાયુના નામનો અર્થ નસીબદાર અથવા તો ભાગ્યશાળી થાય છે પરંતુ હુમાયુ ભાગ્યશાળી ન હતો કારણ કે એનો અંતિમ સમય એમનું મૃત્યુ જે રીતે થાય છે એ જોતા એમ કહી શકાય કે હુમાયુના નામનો અર્થ ભલે ભાગ્યશાળી થતો હોય બટ હુમાયુ ભાગ્યશાળી ન હતો પંદરસો ને ત્રીસ થી પંદરસો ને ચાલીસ સુધી હુમાયુ શાસન કરે છે આગ્રાની ગાદી ઉપર આવે છે હુમાયુ પણ પછી પાછો એને ભારત છોડવું પડે છે અને અંતે ફરી પાછો પંદરસો પંચાવન થી પંદરસો ને છપ્પન સુધી એ પોતે આવે છે યસ વિશાલભાઈ સાચી બાબત છે સૌથી વધુ કમનસીબ હતો રાઈટ વિશાલભાઈ તો મિત્રો આ શેરશાહ

કારણ કે આ બાબર છે એક્ઝામ ના બંને માર્કા વાળા પોઈન્ટ છૂટી ગયા છે મિત્રો પ્લીઝ એક મિનિટ બાબર પાસે આપણે જઈ રહ્યા છીએ બાબર ની આત્મકથામાં બે હિન્દુ શાસકો નો ઉલ્લેખ છે એ બે હિન્દુ શાસકો કયા તો એક છે મિત્રો રાણા સાંગા અને બીજા છે મિત્રો કૃષ્ણ વિજયનગર સામ્રાજ્ય નો શાસક કૃષ્ણદેવરાય દેવરાય બાબર ના સમકાલીન હતા મિત્રો બાબરની આત્મકથામાં બે હિન્દુ શાસકોનો ઉલ્લેખ છે એક તો રાણા સાંગા અને બીજા કૃષ્ણદેવ રાય મિત્રો વિજયનગર સામ્રાજ્યના શાસક આમ તો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહર અને બુકાએ કરેલી છે પણ બુકો મૂકો નહીં મિત્રો કૃષ્ણદેવ રાય આ બેનો ઉલ્લેખ છે અને એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કૃષ્ણદેવ રાય નીચેનામાંથી કોના સમકાલીન હતા તો આ પણ મિત્રો તમને પૂછાય અને યાદ રાખવાનું છે તો મિત્રો પાછા આવીએ મિત્રો આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ હુમાયુની ઓકે જય મેવાડ યસ મિત્રો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બિપિનભાઈ યાદવ એમ કે સમકાલીન એટલે શું બિપિનભાઈ સરસ મજાનો પ્રશ્ન કર્યો સમકાલીન કારણ કે ઇતિહાસ ની અંદર આવા પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે સમકાલીન ઉત્તરાધિકારી પૂર્વાધિકારી અત્યારે તમે અને હું એકબીજાના સમકાલીન છીએ પણ હું એમ કહું કે હું ગાંધીજી નો સમકાલીન છું તમે એમ કહો કે હું ગાંધીજી નો સમકાલીન છો તો ખોટું પડે મિત્રો સમકાલીન એટલે એક જ સમયમાં થઈ ગયો સમકાલીન કહી શકાય હું હું સમકાલીન આ વાક્ય કહું ખોટું છે પણ હું એમ કહું કે હું ઐશ્વર્યા રાય નો સમકાલીન છું તો સાચું કે ખોટું હું મિત્રો એમ તમને કહું કે હું ઐશ્વર્યા રાય નો સમકાલીન છું તો આ સાચું કે ખોટું હું તમને એમ કહું કે હું ઐશ્વર્યા રાયનો દીપિકા પાદુકણનો સમકાલીન છું આ વાક્ય સાચું કે ખોટું સમકાલીન શબ્દની વિભાવના જો તમે સમજ્યા હોય તો મિત્રો જણાવો હું એમ કહું કે હું ગાંધીજીનો સમકાલીન છું તો વાક્ય ખોટું છે પણ હું એમ કહું કે હું ઐશ્વર્યા રાયનો સમકાલીન છું તો આ વાક્ય સાચું કે ખોટું વૈભવ સોલંકી કેસે સાચું વિશાલભાઈ કેસે સાચું ના ખોટું હું એમ કહો જ નહીં કે હું ઐશ્વર્યા સમકાલીન છું ઐશ્વર્યા રાય એમ કે હું મુકેશ સમકાલીન છું મિત્રો ખરેખર તો બે સાચું જ છે ઐશ્વર્યા રાય કે હું મુકેશ ની સમકાલીન છું તો પણ સાચું અને મિસ્ટર મુકેશ એમ કે હું ઐશ્વર્યા રાય નો સમકાલીન છે તો પણ સાચું ભલે આપણે એકા ઓળખતા નથી જોડે બેઠા નથી પણ એક જ સમયમાં થઈ ગયા છે એટલા માટે મિત્રો આને સમકાલીન કહી શકાય તો આપણ મિત્રો આપણને ખાસ યાદ રહે તે જરૂરી છે યસ મિત્રો તમારો બધાનો આભાર યસ આપણે મોદીજીના સમકાલીન છે યસ યસ વેરી ગુડ વાહ મિત્રો આ વાસ્તવિકતા છે આ એક જ ઉદાહરણ ઇનફ છે તમે હવે સમજી ગયા હશો તમે મિત્રો જબરજસ્ત રીતે સમજી ગયા હશો કે યસ ગોવિંદભાઈ યસ યસ વિશાલભાઈ તમામ મિત્રોનો આભાર ફરી એકવાર થોડુંક તમારામાં સ્ફૂર્તિ આવી ગયું એવું લાગે છે ઐશ્વર્યા નું નામ લીધું એમાં ઘણા ને સ્ફૂર્તિ આવી ગઈ ઘણા મિત્રો ચાહકો હોય સ્વાભાવિક છે કોઈની લાગણી દુભાણી હોય તો પ્લીઝ સોરી મૂળ વાત ઉપર આપણે આવી જઈએ મિત્રો આપણે હુમાયુની વાત કરીએ છીએ આપણે હુમાયુની વાત કરીએ છીએ તો ઝડપથી પાછા હુમાયુ ઉપર આવી જઈએ મિત્રો બાબર નો પુત્ર હુમાયુ બીજા નંબર નો સોલંકી શાસક આ સોરી બીજા મુઘલ સામ્રાજ્ય અગત્યનો છે મિત્રો એમના પત્ની હમીનાબાનું જ્યોતિષ શાસ્ત્ર જાણકાર હતો મિત્રો હુમાયુ છે એ જ્યોતિષ શાસ્ત્ર જાણકાર છે જ્યોતિષ શાસ્ત્ર એની પાસે મિત્રો જ્ઞાન હોવાનું માનવામાં આવે છે આ હુમાયુ છે મિત્રો અંધશ્રદ્ધાળુ પણ હોવાનું માનવામાં આવે છે મિત્રો અંધશ્રદ્ધાળુ સાત દિવસના સાત કલરના કપડા પહેરતો હતો તમે વિચારો મિત્રો વિચારો સાત દિવસના સાત કલરના કપડા છે હુમાયુ પહેરતો હતો સોમવાર એનો કલર ફિક્સ મિત્રો હુમાયુને કપડા જોઈને ખબર પડી જાય કયો વાર છે સાત 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 અલગ અલગ કપડા હુમાયુ પાસે હતા તમે વિચારો સાચી વાત છે તો આ હુમાયુ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર નો જાણકાર આ હુમાયુ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર નો જાણકાર છે આ હુમાયુ છે મિત્રો અંધશ્રદ્ધાળુ હતો એને અલગ અલગ પ્રકારના કપડા પહેરતો હતો જોકે અત્યારે તો મિત્રો કેટલા દીદી છે એ ત્રીસ દિવસના ત્રીસ પ્રકારના કપડા પહેરે છે કલર અલગ 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 તો એના તે આગળ છે ત્રીસ દિવસના ત્રીસ પ્રકારના કપડા સોમવારે અલગ પહેર્યા હોય મંગળવારે એના ચપ્પલ બૂટ મોજડી મોજરો બધું ઊંચી અડી નીચી હળી વગર અડી વચ્ચે બધું મિત્રો એની અંદર આવી જાય છે એટલે પ્લીઝ સોરી પણ મિત્રો મૂળ વાત ઉપર આપણે આવી જઈએ કે આ હુમાયુ સિંહ સાત દિવસના સાત કલરના કપડા પહેરતો હતો અંધશ્રદ્ધાળુ એટલા માટે કહેવામાં આવે છે આમ તો એના નામનો અર્થ થાય છે મિત્રો નસીબદાર પણ હુમાયુ નસીબદાર નહોતો તો આપણા મિત્રો આપણને ખાસ ખ્યાલ રહે મિત્રો એના બે મુખ્ય વિરોધીઓ એક શેરશાહ સુરી તો બીજો ગુજરાત નો સુલતાન બહાદુર શાહ મિત્રો યસ ઓહો કે હવે તો માસ્ક પણ મેચિંગ વાળું પહેરે છે વાહ કયા વાત છે મિત્રો આપણે માસ્ક નું ધ્યાન નથી રાખવાનું મેચિંગ નું ધ્યાન નથી રાખવાનું ધ્યાન રાખજો નજર હટી દુર્ઘટના ઘટી નજર હટી દુર્ઘટના ઘટી મૂળ વાત ઉપર મિત્રો આપણે પાછા આવી જઈએ મિત્રો એના મહત્વના યુદ્ધ મિત્રો પેલું યુદ્ધ છે યુદ્ધ આ મિત્રો ખાસ પૂછાતું નથી પણ એમનું બીજું યુદ્ધ મિત્રો ખાસ પૂછાય છે સોચા યુદ્ધ મિત્રો એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે પંદરસો ને ઓગણચાલીસ માં મિત્રો સોચા યુદ્ધ કોના કોના વચ્ચે થયું હતું તો હુમાયુ અને શેરશાહ સુરી વચ્ચે સુરી શાસક શેરશાહ સુરી સુરી સ્થાપક શેરશાહ સુરી અને હુમાયુ વચ્ચે મિત્રો સોચા યુદ્ધ થયું છે હુમાયુ અને શેરશાહ સુરી વચ્ચે મિત્રો સોચા યુદ્ધ થયું છે પંદરસો ને ઓગણચાલીસ માં મિત્રો આ યુદ્ધ થયું છે એક્ઝામ ની અંદર મિત્રો આ યુદ્ધ પૂછાય છે સો એ સો ટકા મિત્રો યુદ્ધ પૂછાય છે અને આ યુદ્ધમાં મિત્રો હુમાયુ નો પરાજય થાય છે આ યુદ્ધમાં જીત થાય છે આ આ યુદ્ધમાં જીત થાય છે આપણને એવું પણ પૂછવામાં આવે કે સોચા યુદ્ધમાં નીચેના માંથી કોની જીત થઈ હતી તો શેરશા સુરીની ગ્રાન્ટ ટંક રોડ બનાવનાર શેરશાહ સુરી સાચું છે આ એવડું ઈદ તે વિનોદભાઈ એવડું ઈદ તે તમે સમજી જાવશો એ ખૂબ મોટી બાબત કહેવાય મારે બોલવામાં થોડો ડિફરન્સ રહેતો હોય ચંદ આવું ક્યારેક ક્યારેક થઈ જાય છે બટ તમે સમજી ગયા છો બોર્ડ મિત્રો કે છે એટલે ઇનફ છે તો મિત્રો આ યુદ્ધ પંદરસો ને ઓગણચાલીસ માં થયેલું છે એક્ઝામ ની અંદર પૂછાય છે મિત્રો આ યુદ્ધ સમયે હુમાયુ સંતાઈ જાય છે મિત્રો હુમાયુ છે એને તે દિવસે એક એકીસ્તી છે પાણી પાનાર આ છે તે દિવસે હુમાયુ હેલ્પ કરે છે હુમાયુને મદદ કરે છે હુમાયુને સંતાડે છે જો તે દિવસે ભીસ્તી છે એ હુમાયુને સંતાડ્યો ન હોત તો કદાચ હુમાયુ નું નામ રેશન કાર્ડ માંથી કમી થઈ ગયું હોત મિત્રો એવું કહેવાય છે કે પંદરસો ને ઓગણચાલીસ માં પંદરસો ને ઓગણચાલીસ માં સોચા યુદ્ધ સમયે મિત્રો શેરશાહ સુરી હુમાયુ પાછળ પડે છે હુમાયુ ભાગવા માંડે છે અને એવા સમયે હુમાયુ એક ભીસ્તી છે મદદ કરે છે ભીસ્તી સંતાડી દે છે કુટીર માં જો તે દિવસે હુમાયુ આ ભીસ્તી ન મળ્યો હોત તો હુમાયુ નું નામ રેશન કાર્ડમાંથી મિત્રો કમી થઈ ગયું હત કોણ રેશન કાર્ડમાંથી કમી કરેત મામલતદાર નહીં શેરશાહ સુરી રેશન કાર્ડમાંથી નામ કમી કરી નાખેત પણ તે દિવસે ભીસ્તી મિત્રો હેલ્પ કરે છે મિત્રો તે દિવસે ભીસ્તી હેલ્પ કરી નાખે છે અને એટલે એવું કહેવાય છે કે હુમાયુ મિત્રો જ્યારે પાછો ફરી વખત પંદરસો ને પંચાવનમાં ગાદી ઉપર આવે છે ત્યારે એ ભીસ્તી જે રેશન કાર્ડ માંથી નામ કમી થતું અટકાવનારા ભીસ્તી છે એને એક દિવસનો મિત્રો બાદશાહ બનાવે છે ભીસ્તી એક દિવસ બાદશાહ બનાવે છે ભીસ્તી તો અકબર પણ નો વાભાઈ વા ભાવેશભાઈ મિત્રો એનો જીવ બચાવનાર ભીસ્તી છે ને પંદરસો ને પંચાવન માં જયારે પાછો હુમાયુ ગાદી ઉપર આવે છે ત્યારે એક દિવસનો મિત્રો એક દિવસનો બાદશાહ બનાવે છે અને એમાંથી જ કદાચ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કન્સેપ્ટ લીધો હોય અને પેલી દીકરી જે મિત્રો ભારતની અંદર ફેમસ બની ગઈ એક દિવસની મુખ્યમંત્રી બનાવવામાં આવી અને હમણાં જ કોઈક લાલજીભાઈ કે જેને પણ મિત્રો એક દિવસ ગુજરાતના સીએમ બનવા માટે નીતિનભાઈ ને ફોન કરવાની વાત સોશિયલ મીડિયામાં ચાલી રહી છે મિત્રો 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 તમે કન્સેપ્ટ તે સમયે આપ્યો હતો યસ ગૌસ્વામી કે જેને ઉત્તરાખંડ ની અંદર એક દિવસની સીએમ બનાવવામાં આવી નાયક પિક્ચર નો પેલો અનિલ કપૂર આ કન્સેપ્ટ મિત્રો મૂળ તો હુમાયુ એ હશે હોય છે એવું માની શકાય તો આ પણ ખ્યાલ રહેતે તે જરૂરી છે યસ યબત પર વાળા લાલજીભાઈ યબત પર વાળા મિત્રો એ લાલજીભાઈને કેટલો વિશ્વાસ છે કે જેમણે ફોન કર્યો છે મિત્રો સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું છે યસ લાલજીભાઈને અભિનંદન બની જાય તો ગુડ મિત્રો મૂળ વાત અહીંયા આપણે કરી રહ્યા છીએ કે આ શોચા યુદ્ધ મિત્રો એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે એના પછી મિત્રો પંદરસો ને ચાલીસમાં શેરશાહ સૂર્ય અને હુમાયુ વચ્ચે કનોજ અથવા તો બિલગ્રામ યુદ્ધ થયું હતું આ યુદ્ધ પછી હુમાયુ છે અને ભારત છોડવું પડે છે આ કનોજ યુદ્ધ બિલગ્રામ યુદ્ધમાં શેરશાહ સૂર્ય જીત થાય છે મિત્રો આ યુદ્ધ એક્ઝામ માં ગતિ બે યુદ્ધો શેરશાહ સુરી સાથે થયા છે બંને અગત્યના છે અને પૂછાય છે મિત્રો ફરી પાછું શિર હિન્દ નું યુદ્ધ પંદરસો ને પંચાવન માં મોહમ્મદ લોદીને ને પરાજય આપે છે સોરી મિત્રો આ નામ યાદ નથી રહ્યું એક્ઝેક્ટ પણ સૂર્યવંશ નો જ સુરી વંશનો જ એક પનાનગર ની સ્થાપના કરનાર હુમાયુ હતો એક્ઝામ માં પૂછાય છે અત્યારે મિત્રો દિલ્હી પાસે આવેલું છે આમ તો દિલ્હી ની અંદર ભળી ગયેલું છે દિન પનાનગર મિત્રો આ એક્ઝામ માં આ યાદ રાખવાનું છે મિત્રો આ ખાસ પૂછાય છે મિત્રો આ ખાસ પૂછાય છે પુસ્તકાલય નું નામ મિત્રો મંડળ આ પુસ્તકાલય નું નામ મિત્રો માં પૂછાય છે આગ્રા માં આવેલું છે મિત્રો પુસ્તકાલય મિત્રો ની અંદર આ પૂછાય છે કે હુમાયુ છે આમ તો મિત્રો એક્ઝામ એવું પૂછાય કે નીચેનામાંથી કયો મોગલ બાદશાહ પુસ્તકાલયની સીડી પરથી પડી જતા મૃત્યુ પામ્યો હતો તો એ જવાબ છે હુમાયુ શું મિત્રો એના નામનો અર્થ નસીબદાર થાય છે બટ એ નસીબદાર ન હતો અને એક પુસ્તકાલયની સીડી પરથી પડી જતા મિત્રો મૃત્યુ પામ્યું અને એ પુસ્તકાલય એણે જ બનાવડાયું હતું અને પુસ્તકાલયનું નામ મિત્રો એક્ઝામમાં પૂછે तो आगरा म आलेलो सेरे मंडल पुस्तकालय आगरा नो हे सेरे मंडल पुस्तकालय એમણે બનાવ્યું હતું दशरथ भाई أما એવું છે કે તમારે કમેન્ટ્સ વાંચીને હસવા આવી જાય છે યસ મિત્રો જય ભીમ અનિલભાઈ જય ભીમ મિત્રો આ પુસ્તકાલયનું નામ પણ યાદ રાખીશું અને સીડી પરથી આમ તો એવું કહેવાય છે કે મિત્રો જયારે હુમાયું છે આપણને એમ લાગે કે આટલો બધો મોટો બાદશાહ અને એ સીડી ઉપરથી પડી ગયો નહીં ચાલતા હોય ના એવું નહોતું નહોતું મિત્રો મિત્રો એવું વાત એવી છે કે મોહમ્મદ નુરદીન હુમાયું છે એ પુસ્તકાળની સીડી ઉપરથી ઉતરતા હતા અને એ સમયે એ સમયે મિત્રો નમાજ નો ટાઈમ થયો અને અવાજ અલ્લાહ અકબર અને પરિણામે હુમાયુ છે મિત્રો અલ્લાહ નો સાચો બંદો હતો મિત્રો અલ્લાહ નો સાચો બંદો હતો અને કુરાનમાં પણ પાંચ નમાજ નો ઉલ્લેખ છે અને પરિણામે મિત્રો નમાજ પઢવા માટે હુમાયુ બેસી જાય છે અને નમાજ પઢતા ઊભા થાય છે અને કદાચ અંધાર આવી ગયા હોય અને પરિણામે મિત્રો પગથિયા ઉપરથી પડી જાય છે આ હુમાયુ તો આપણને મિત્રો આપણને ખાસ યાદ રહે તે જરૂરી છે અને એક્ઝામની અંદર પણ મિત્રો પૂછી શકાય છે મિત્રો હુમાયુની બીજી એક બાબત મિત્રો હુમાયુ છે ગુજરાતના સુલતાન બહાદુર શાહ સામે પણ લડે છે મિત્રો ગુજરાતના સુલતાન બહાદુર શાહ સામે પણ હુમાયુ લડે છે મિત્રો એવું કહેવાય છે કે જ્યારે બહાદુર શાહ મિત્રો આક્રમણ કરે છે મેવાડ ઉપર અને ત્યારે મિત્રો કર્ણાવતી એ હુમાયુને રાખડી મોકલ્યાનું માનવામાં આવે છે મિત્રો એક્ઝામમાં અહીં પણ પૂછાય છે હિન્દુ રાજપુતાની કર્ણાવતીએ કયા મુગલ બાદશાહને રાખડી મોકલી હતી તો મિત્રો જવાબ છે કર્ણાવતી મેવાડના એક રાણી કર્ણાવતીને એવું થયું કે હું હુમાયુને રાખડી મોકલો તો મારો ભાઈ હુમાયુ છે મારે રક્ષણ કાજે આવશે અને તે દિવસે મિત્રો એવું કહેવાય છે કે હુમાયુએ બાર શુ બહાદુર શાહને કહી દીધું કે તમે આક્રમણ ન કરશો પરંતુ તેમ છતાં બહાદુર શાહ સહે આક્રમણ કરે છે અને તે સમયે બહાદુર શાહનો સેનાપતિ છે રૂમી ખાન રૂમી ખાન મેવાડ પર આક્રમણ સમયે બહાદુર શાહનો સેનાપતિ મિસ્ટર રૂમી ખાન અને રાખડી મોકલનાર રાણી કર્ણાવતી મિત્રો ગુજરાતમાં પગ મુકનાર પણ પ્રથમ હુમાયુ હતો ગુજરાત પર મિત્રો આક્રમણ કરે છે ગુજરાત જીતી લે છે અને અમદાવાદ નો વહીવટ એના ભાઈ મિરજા અસ્કરીને સોંપ્યો હતો આ પણ ભૂલવાનું નથી મિત્રો હુમાયુ મંદસોર નું યુદ્ધ વેરી ગુડ તો મિત્રો આપણને ખાસ ખ્યાલ છે મિત્રો મિત્રો નામ આને જીવની કહેવાય જીવની જો મિત્રો પોતે લખે તો એને આત્મકથા કહેવાય આપણે આપણે આત્મકથા અત્યારે લખવા બેસીએ તો મિત્રો મૂંઝવણ થાય કે શું લખવું શું છોડી દઉં ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો બહુ ફેમસ થાય નર્મદની આત્મકથા મારી હકીકત ફેમસ થઈ આપણે આપણે આત્મકથા લખીએ તો મૂંઝવણમાં મુકાય એક શું લખવું આપણે આપણે આત્મકથા લખીએ તો એમાં દરેક પાના ઉપર આવે કે હું આજે પાણીપુરી ખાવા ગયો હતો બે ડીશ ખાધી હતી ખાલી જગ્યા ખાલી જગ્યા મારી સાથી હતા આપણે આત્મકથામાં નકરી પાણીપુરીને પીઝો જ હોય જ્યારે આ લોકો એ મિત્રો જે અનુભવ્યું છે જે કર્યું છે એ બધું જ મિત્રો ગાંધીજી એની આત્મકથામાં નિખાળસ બોલાત મિત્રો છે આ હુમાયુ નામાં છે ગુલબદન એ લખેલી છે એની બહેન હુમાયુ ની બહેન ગુલબદન મિત્રો હુમાયુ ની બહેન ગુલબદન છે એમણે લખેલી છે મિત્રો જો તુજુ કે બાબરી બાબરે લખી છે પણ બાબરનામાં બાબરે લખ્યું નથી અહિયાં બહેન છે તો આપણ મિત્રો ખ્યાલ હોવો જોઈએ અને એક બાબત મિત્રો હુમાયુ નો મકબરો મિત્રો હુમાયુ નો મકબરો અકબર ના સમયમાં અકબરે બનાવ્યો છે મિત્રો હુમાયુ નો મકબરો છે આગ્રામાં આવેલો છે અકબરના સમયમાં મિત્રો અકબરે બનાવ્યો છે અહીંયા પણ ભૂલ કરવાની નથી સોરી મિત્રો દિલ્હીમાં હુમાયુ નો મકબરો દિલ્હીમાં કૌશિકભાઈ પ્રજાપતિ પ્લીઝ સોરી કોઈ એક બુકમાંથી માંથી ક્યાંય માહિતી મેળવે છે એવું કઈ છે નહીં આમ તો આપણે બધાની બુક વાંચીએ છીએ અને બધાની બુક મારી જોડે છે હિસ્ટ્રીની પચાસ જેટલી મારી પાસે બુક છે તમામ પ્રકાશનોની બુક છે તમામ પ્રકાશનોવાળા મિત્રો છે ક્યાંક ને ક્યાંક અમુક બાબતો ખૂબ સારી લખે છે અને એ આપણે જોતા હોઈએ છીએ એટલે કોઈ એક બુકની અંદર આવી બધી માહિતી હોય એવી શક્યતાઓ નથી પણ તમામ બુકો અને અન્ય વાંચન ગૂગલ આ અનુભવના આધારે મિત્રો જેટલું યાદ રહ્યો છે એટલું લઈએ છીએ જય માન મિત્રો તો આ હુમાયુ નો મકબરો દિલ્હીમાં અકબરે બનાવેલો છે આ પણ મિત્રો આપણે યાદ રાખવાનું છે અને એક્ઝામની અંદર મિત્રો અહીં સુધીની બાબતો છે પૂછાય છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં મિત્રો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં આ હુમાયુના મકબરાને સ્થાન મળેલું છે તો એ પણ મિત્રો ભૂલતા નહીં મિસ્ટર અકબર જલાલુદ્દીન મોહમ્મદ અકબર ત્રીજા નંબરનો મોગલ બાદશાહ આવી ચૂક્યો છે ત્રીજા નંબર નો મોગલ બાદશાહ જલાલુદ્દીન મોહમ્મદ અકબર એકઝમ ઇમ્પોર્ટન્ટ જલાલુદ્દીન મોહમ્મદ અકબર સહન સહે અકબર એકઝમ ઇમ્પોર્ટન્ટ પૂછાય 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 હા મોજ હા મિત્રો હવે આપણે વાત કરવી છે અકબરની હમણાં મેં કીધું તેમ જલાલુદ્દીન મોહમ્મદ અકબર જો બધાના નામ બાબર નું હતું જહરુદ્દીન મોહમ્મદ અકબર હુમાયુ નું નામ હતું નુરદીન મોહમ્મદ અકબર તો અહિયાં અકબર નું નામ છે જલાલુદ્દીન મોહમ્મદ અકબર આપણ મિત્રો યાદ રાખવાનું છે આપણે એક્ઝામ ની અંદર મિત્રો પૂછાય છે એક મિનિટ મિત્રો મિત્રો પાણી પાણી પી લીધું છે કારણ કે અકબરનું આગમન થઈ ચુક્યું છે પ્લીઝ મિત્રો તમને વિડીયો ગમતો હોય મજા આવતી હોય મોજ ચડતી હોય તો લાઈક કરી દો એક વખત એક વખત પ્લીઝ લાઈક કરી દો અને લિંક શેર કરો મિત્રોને કયો કે અકબર આવ્યો છે મિત્રોને જણાવી દો કે અકબરનું આગમન થઈ ચુક્યું છે તમારી પાસે જે ગ્રુપ છે એમાં લિંકો જીકો કારણ કે અકબરનું આગમન થઈ ચુક્યું છે અને એક્ઝામમાં પણ મિત્રો અકબર પૂછાય છે જલાલુદ્દીન મોહમ્મદ અકબર મિત્રો સોળસો ને પાંચ સુધી અકબર નો સમયગાળો છે એનો જન્મ મિત્રો હાલના ઉમરકોટ સિંધ પાકિસ્તાનમાં થયેલો છે માત્ર તેત્રીસ વર્ષની ઉંમરે અકબર છે ગાદી ઉપર આવે છે માત્ર તેત્રીસ વર્ષની ઉંમરે અકબર ગાદી ઉપર આવે છે અને પંજાબના કાલાનોર કિલ્લામાં એનો રાજ્ય અભિષેક થાય છે પંજાબના કાલાનોર કિલ્લામાં એક્ઝામેબલ પોઈન્ટ પંજાબના કાલાનોર કિલ્લામાં મિત્રો એનો રાજ્ય અભિષેક થાય છે તેર વર્ષની ઉંમરે ગાદી ઉપર મિત્રો ઉમરકોટમાં જન્મ તો સિકંદરાબાદની અંદર મિત્રો એનું મૃત્યુ થાય છે

એક્ઝામમાં પૂછાય 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 હિન્દી સાહિત્યનો સુવર્ણ યુગ અકબરનો સમય મિત્રો સંત તુલસીદાસ અકબરના સમયમાં થઈ ગયા કબીર સંત તુલસીદાસ અકબરના સમયમાં થઈ ગયા શ્રેષ્ઠતમ રામચરિત માનસ કબીર બીજક જેવા ગ્રંથોની મિત્રો રચના થઈ છે અને એટલા માટે અકબરનો સમય સુવર્ણ યુગ ગણવામાં આવે છે આજ પૂછાય આજ પૂછાય 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 મિત્રો ઉમરકોટ પાકિસ્તાન સિંધ પ્રાંતમાં જન્મ પંદર ઓક્ટોબર પંદરસો બેતાલીસ મિત્રો सिकंदर બાદમાં મૃત્યુ થાય છે માત્ર તેર વર્ષની ઉંમરે અકબર છે ગાદી ઉપર આવે છે ત્યારે અકબરનો સંરક્ષણ કોણ હતો एग्जाम માં પૂછાઈ ગયું છે બહેરામ ખા અને હિન્દી સાહિત્યનો મુગલ કાળનો સુવર્ણ યુગ એટલે અકબરનો સમયગાળો एग्जाम માં પૂછાય છે મીરાબાઈ પણ તે સમયમાં થઈ ગયા છે મિત્રો યાદ કરીશું પેટીકોટ શાસન 1560 થી 1562 માં આવ્યું મિત્રો પંદરસો સાઠ થી પંદરસો ને બાસઠ માં પેટીકોટ શાસન પેટીકોટ શાસન એટલે સહનસાવતી શાસન ચલાવનાર મિત્રો સહનસાવતી ની એક સમિતિ શાસન ચલાવતી હતી પેલી પેલી નું નામ ભૂલી ગયું મહામંગા મહામંગા મિત્રો પેટીકોટ શાસન અકબર ના સમયમાં લાગુ પડ્યું હતું તો આ પણ આપણે યાદ રાખવાનું છે આ પણ મિત્રો પૂછાય છે ખાસ કેદરે રાખીશું મિત્રો હવે આપણે વાત કરવી છે અકબરની આગળ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જ્ઞાનના પુસ્તકો છે કોઈ બેન્ચ પણ અહીંયા શરૂ થાય છે એનું ડિસ્કાઉન્ટ એની પણ મિત્રો વાત કરેલી છે પીએસઆઈ વિશેષતા શું છે તમે જોઈ શકો છો આ પણ તમે જોઈ શકો છો મિત્રો યુદ્ધો પાણીપતનું બીજું યુદ્ધ મિત્રો એક્ઝામમાં પાણીપતનું બીજું યુદ્ધ પૂછાય છે મિત્રો પાણીપતનું બીજું યુદ્ધ એક્ઝામમાં પૂછાય છે પાંચ નવેમ્બર મિત્રો પાંચ નવેમ્બર પંદરસો ને છપ્પન બીજું યુદ્ધ મિત્રો પૂછાય છે પાણીપતનું બીજું યુદ્ધ છે એ મિત્રો કોના વચ્ચે થયું હતું તો અકબર અને હેમુ વિક્રમાદિત્ય વચ્ચે

પાટણમાં મિત્રો પાટણ પાસે બહેરામ ખાની હત્યા છે મુબારક ખાએ કરી હતી એ બાબત સાચી છે સો સો ટકા આમ તો મિત્રો અકબર અને મક્કાની તીર્થયાત્રા એ મોકલી દેશે બહેરામ ખાને અને તે સમયે જયારે મક્કાની તીર્થયાત્રા એ જવા નીકળ્યો બહેરામ ખા ત્યારે પાટણમાં મિત્રો મુબારક ખા છે એ એની હત્યા કરી નાખે છે સાચી વાત છે તો મિત્રો અહીંયા આ બાબત પણ યાદ રાખવાની છે

મિત્રો હેમુ વિક્રમાદિત્ય પણ કોનો સેનાપતિ હતો તો આદિલ શાહ નો સેનાપતિ હતો ભૂલ ના કરતા આ હેમુ કોનો સેનાપતિ હતો આદિલ શાહ નો સેનાપતિ હતો અને એ પણ મિત્રો આપણે યાદ રાખવાનું છે અને ત્યાર પછી મિત્રો ત્યાર પછી મહત્વનું મહત્વનું યુદ્ધ એક્ઝામ ની અંદર મહત્વનું યુદ્ધ હવે આવી રહ્યું છે મિત્રો ગુજરાત ઉપર પણ આ વિજય પ્રાપ્ત કરે છે પંદરસો ને બોતેર માં જો મિત્રો પંદરસો ને બોતેર માં અકબર ગુજરાત પર આવે છે અને ત્યારે અકબર ને આમંત્રણ કોને આપ્યું હતું તો ઇતિમાદ ખાને મિત્રો આ ખાસ પૂછાય છે યસ બહેરામ ખાને ખાને ખાનાની ની ઉપાધિ અકબરે આપી હતી વેરી ગુડ પ્રજાપતિભાઈ મિત્રો અકબર ને ગુજરાત ઉપર વેલકમ ટુ કોને કહ્યું હતું

આક્રમણ મિત્રો સૌથી ઝડપી આક્રમણ કે મિત્રો ઇતિહાસકાર સ્મિથ એમ કે છે કે અકબર જયારે ગુજરાત પર પંદરસો ને બોતેર માં વિજય પ્રાપ્ત કરવા માટે નીકળે છે અને સૌથી ઝડપી આક્રમણ ગણવામાં આવે છે

મિર્જા અજીત કોકા મિત્રો મિર્જા અજીત કોકા પ્રથમ ગુજરાત નો મુઘલ સુબો મિર્જા અજીત કોકા કોકા કોલા નહી નકરો કોકા નકરો કોકા કોકા કોલા નહી મિર્જા અજીત કોકા નો કોકો કોલા તો આપણ મિત્રો તમારે યાદ રાખવાનું છે આપણ પૂછાય તેવું છે અને ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર મિર્ઝા અજીજ કોકા ભુચ્ચર મોર્યનું યુદ્ધ પંદરસોને માં કરે છે જેને ગુજરાતનું પાણીપત કહેવામાં આવે છે અને એના ઉપર સમરાંગણ નવલકથા પણ ઝવરજંદ મેઘાણીએ લખેલી છે એ પણ આપણને મિત્રો ખ્યાલ છે તો એ પણ મિત્રો તમને ખ્યાલ રહે તે જરૂરી છે અને ની અંદર મિત્રો પૂછાય છે મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ અકબર હજુ અધૂરા છે પણ પોણા આઠ સુધી મિત્રો આપણા ક્લાસને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ થોડું કામ છે એટલા માટે બાકી પછી ફરી પાછું આપણે સેશન અધૂરું છે અને મિત્રો આપણે પૂર્ણ કરીશું જ્ઞાન યજ્ઞ લગાતાર મિત્રો ત્રણ ચાર દિવસથી શરૂ છે જે મિત્રો એનો લાભ લીધો છે લાઈવ ભણવાની લાઈવ કમેન્ટ્સ કરવાની મિત્રો આખી એક મજા જ અલગ હોય છે ગોહિલ અશ્વિનભાઈ આભારો ભાઈ પણ જમી લો સો ટકા પૂરું થશે પણ ભાગ બે આવશે જેથી મુઘલ સામ્રાજ્ય ભાગ બે આવે ત્યારે સમજવાનું કે અકબર અધૂરો હતો ત્યાંથી અ સોલંકી ભાઈ અત્યારમાં ગુડ નાઇટ નો હોય અ બાપા ગુડ નાઇટ નો હોય અત્યારમાં બાપ ખમૈયા કરો એક જગ્યાએ ચણાન શાકમાં જવાનું છે અને એમાં મોડું ન થઈ જાય એટલા માટે મિત્રો રજા માગું છું સોરી પંદર મિનિટ વહેલા ટાઈમથી આપણે છૂટા થઈ રહ્યા છીએ મિત્રો સરસ મજાનું જ્ઞાન એકેડમીનું જ્ઞાન યજ્ઞ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી એની શ્વાસ એની સુગંધ એની એક આગેવી ઓળખ છે અને હમણાં જ જાણવા મળ્યું તેમ આણંદની અંદર પણ જ્ઞાનવાળા છે એક નવી બ્રાન્ચ ખોલી રહ્યા છે તો આણંદના વિદ્યાર્થીઓ છે વિદ્યાનગરના વિદ્યાર્થીઓ છે નડિયાદના વિદ્યાર્થીઓ છે ખેડાના વિદ્યાર્થીઓ છે એને પણ એનો લાભ મળશે ખેડા એના જે વિદ્યાર્થીઓ છે એને પણ મિત્રો એનો લાભ મળશે વિદ્યાનગરની અંદર તુષાર સરશે એ મિત્રો ત્યાં નવી બ્રાન્ચ ખોલવા જઈ રહ્યા છે તો સો સો ટકા ત્યાં મિત્રો તમે તમને લાગતું હોય તો મિત્રો ત્યાં તમે મોડાસા પણ છે યસ એડમિશન લઈ શકો છો ત્યાં કંઈ ઘટશે નહીં મુલાકાત પણ મિત્રો આપણે ત્યાં કરીશું વિદ્યાનગર અને ત્યાં મળીશું પણ તો તમારા મિત્રો સુધી આ મેસેજ પણ પહોંચાડશું જેથી કરીને સમયસર એ લોકો પણ જોઈન્ટ થઈ શકે યસ પરમાર ભાઈ આભારોભાઈ ભાવનગરમાં હાર્દિકભાઈ નથી સોરી ડીસામાં આંટો મારવો છે એક દિવસ ડીસા આવું છે મિત્રો એમ જ આવું છે અમરેલીમાં ક્યારે સર અમરેલીમાં કદાચ રવિવારે આવવાનું થાય એવું બને ગોવિંદભાઈ પાકું આવશું આવશું સો ટકા હો ભાઈ ગોવિંદભાઈ સો ટકા ગોવિંદભાઈ આભાર પાકુ મળશું ગોધરા માં મળશું સો ટકા નટુભાઈ જૂનાગઢમાં પણ મળીશું અહીંયા આપણા મિત્રો જ છે કોના શાસન હેઠળ ગુજરાત મુગલ શાસન હેઠળ આવ્યું અકબર ના જ આવશે મેરજા કોકા મિત્રો આમ તો આ પીપીટી બનાવી પડે છે બાકી આપણે વગર પીપીટીએ ભણાવવા વાળા જ માણસો છીએ થોડુંક વિદ્યાર્થીઓને પીપીટીમાં ઇન્ટરેસ્ટ હોય છે થોડુંક ચિત્રો અને થોડુંક લખાણ લખો બાકી વગર પીપીટીએ આપણે કામ કરતા હોઈએ છીએ મળીએ સાહેબ ઓકે મિત્રો આભાર આપશો ફરી વખત મિત્રો આપણે મળીશું